तो वायु वावाझोड़ानी असर दक्षिण गुजरात में पण वर्तावानी छे, तेमां नवसारी में पण अत्यारे एलर्ट नी स्थिति छे अने कोई पण अनिच्छनीय घटना न बने तेना माटे अत्यारे तंत्र साबदू बन्यु छे। अत्यारे नवसारी में पण वातावरण में पलटो आव्यो छे, तेज हवा चाली रही छे, धूळनी डमरीओ उड़ी रही छे। वायु वावाझोड़ू गुजरात साथे आवतीकाले बपोर बाद टकरावानुं छे, पण ते पहेला तेनी असर राज्यभरमां जोवा मळी रही छे। अत्यारे आ दृश्यो मैं आपने बतावी रह्या छे कि ज्यां दरिया किनारे बोटो पार्क करवामां आवी छे अने नवसारीमां पण अत्यारे वातावरणमां पलटो जोवा मळी रह्यो छे, वरसादी माहोल पण जોવાયો છે। वायु वावाझोड़ानी असर ने लईने समग्र गुजरातनो दरियो एलर्ट करवामां आव्यो छे, जेमां आज दृश्यो देखाई रह्या छे। नवसारी जिल्लाना जलालपोर तालुकाना बोरसी माछीवाड़ गामना दृश्यो छे, ज्यां बंदर पर बोट लांगरी देवामां आवी छे। माछीमारोने दरियामां न जवा माटेनी ताकीद करवामां आवी छे, जेने लईने तमाम बोटो बंदर पर लांगरी देवामां आवी छे। પવનનો જોર ધીમે ધીમે વધી રહ્યો છે, ભરતીના પાણી ઓસરી ગયા છે, પરંતુ પવનનો જોર ધીમે ધીમે વધી રહ્યો છે, જેને લઈને જે કંઈક વાવાઝોડાની જે અસર છે એ વર્તાઈ રહી છે, જે કે પવનની અસર છે જેને લઈને દરિયામાં ન જઈ શકાય પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે। સમગ્ર જે કંઈક દરિયો છે એ ગાંડોતૂર બન્યો હતો, પરંતુ પાણી ભરતીના પાણી ઓસરી જતા હવે જે કંઈક પવનનો જોર વધ્યો છે, જેને લઈને થોડીક લોકોમાં દરિયાકાંઠા વિસ્તારમાં વસતા લોકોમાં ચિંતા વધી છે। નિલેશ ગામિત, ટીવી 9 નવસારી। તો ભલે વાવાઝોડું વિલંબાયું હોય, આવતીકાલે બપોર બાદ ગુજરાત પર ત્રાટકવાનું છે, પણ તેનું જોર તેની આક્રમકતા ઘટી નથી અને ઠેર ઠેર તેની અસર જોવા મળી રહી છે। નવસારીના દ્રશ્યો અને ત્યાં અમારા સંવાદદાતાએ પણ જણાવ્યું કે કઈ રીતે નવસારીમાં અત્યારે બોટને કિનારા પર લાંગરી દેવામાં આવી છે અને આ પહેલા પણ કહેવામાં આવ્યું હતું કે તમામ બોટોને માછીમારી કરતા પરત બોલાવવામાં આવી છે અને તે દ્રશ્યો પણ નવસારીમાં જોવા મળ્યા છે। અને વાયુએ દિશા બદલી છે, સમય બદલ્યો છે, પરંતુ તેની અસરકારકતા એટલી જ રાજ્યભરમાં જોવા મળી રહી છે। નવસારીમાં પણ પ્રશાસન તૈયાર કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે। એક તરફ કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર આખી પરિસ્થિતિ પર મોનિટરિંગ કરી રહી છે અને અત્યારે લોકોને પણ અપીલ કરવી રહી કે દરિયાકાંઠાના વિસ્તારમાંથી પોતાને સુરક્ષિત સ્થળે લઈ જાય, કારણ કે પ્રશાસન પોતાનું કામ કરી રહી છે, પરંતુ અત્યારે સમયની માંગ એ છે કે પોતાને પણ સુરક્ષિત રાખવું। નવસારીમાં પણ વાતાવરણમાં પલટો, વરસાદી માહોલ, તેજ ગતિથી પવન ફૂંકાઈ રહ્યો છે અને પાણી ઓસરી ગયા છે, પરંતુ દરિયામાં હજી પણ લહેરો ઉઠી રહી છે।